અને તમે ઘરમાં ઉઠો, દાતણ પાણી નાવા ધોવાનું કરો, એટલે તમને એવી ચિંતા ના આવે કે આ ચા કોણ લાવશે, આજે જમવાનું ક્યાં જશું, એવી તમને ચિંતા ના હોય. પણ અમારા મનમાં પહેલો પ્રશ્ન આજ ઘોળાતો હોય, આ ચા કોણ લાવશે. અને લાવનારા એવા હોય અને ઘેર પર નીકળે એવા હોય કે કોઈ દિવસ કલાક વહેલી લાવે ને કોઈ દિવસ કલાક મોડી. તમે વિચાર કરો કે ચા ની લગન લાગી હોય અને પેલો કલાક દોઢ કલાક મોડો ચા લાવે તો અમારી શું દશા થતી હોય? ભગવાન સામે ધ્યાન હોય કે ચા લાવનારા સામે ધ્યાન? આમ ગામ સામે ને ગામ સામે જોઈને બેઠા હોય કે હજુ કેમ ના આવ્યો, હજુ કેમ ના આવ્યો, હજુ કેમ ના આવ્યો. એક બીજો મુદ્દો યાદ રાખજો, ઉપરનો માણસ ગમે તેવો હોય, અંદરનો માણસ એક સરખો છે. તમે ઉપર ગમે એવા કપડા પહેરો પણ અંદરનો માણસ તો એક સરખો જ છે. અંદરના માણસને બદલવો બહુ કઠિન છે અને ઉપરના માણસને બદલવો તો બહુ બહુ સરળ છે, તો બહુ સરળ છે. અંદરનો માણસ બહુ જલ્દી બદલાતો નથી હોતો, બહુ થોડા એવા હોય કે ચા આવી તોય શું, ના આવી તોય શું, એ તો બહુ થોડા હોય. હવે માંડ ચા આવી ના આવી એટલે ફરી પ્રશ્ન ઉભો થાય કે જમવાનું ક્યાં છે? અમારે ત્યાં ભાગવતમાં એક બહુ સરસ વાત લખી છે, એકાકી વિચરે યતિ કુમારિયા ઇવ કંકણમ. દત્ત ભગવાન નીકળ્યા અનુભવ કરવા, અને મારી વાત માનજો, અનુભવથી મોટો કોઈ ગુરુ નથી. અને જેને અનુભવ નથી એને હજાર ગુરુ મળે તો એ જીરો જ છે. હજાર ગુરુ મળ્યા હોય પણ એને અનુભવ ના હોય તો એથી કશું કલ્યાણ થાય? બધા ઘણા અનુભવો લખ્યા છે. એમાં એક જગ્યાએ એમણે જોયું કે એક બહેન છે, એક દીકરી છે, અને ખાંડણીઓ ખાંડી રહી છે. પેલા આપણે સાબેલું લઈને ખાંડતા, પણ એના હાથમાં 8-10 ચૂડીઓ પહેરેલી છે. પેલા પહેરતા, હવે તો જોકે ઓછી કરતા કરતા હવે બિલકુલ આમાં ખણખણ 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 થઈ રહ્યું છે. એને લાગ્યું કે આ વિક્ષેપ થાય છે. આ બીજો મુદ્દો યાદ રાખજો, તમારે જયારે તન્મયતાથી કોઈ કામ કરવું હોય તો વન ટ્રેક થઈ જાઓ, ઓલ ટ્રેક ના થાવ. તન્મયતાથી કરવું હોય તો મારા ઓળખીતા એક પોલીસ વાળા છે, હનુમાનજીના ખાસ ભગત છે. મને કહે, સ્વામીજી હું તો આમ સાઈડ બતાવતા બતાવો તો હનુમાન ચાલીસાનો પાઠ કરું છું. મેં કહું ભલા થજો, હવે બંધ કરતા. કે તમે સાઈડ બતાવવામાં તન્મયતા બતાવો એ તો સારી વાત છે, પણ એ વખતે જો તમને ભક્તિનું પૂર ઉપડ્યું અને હનુમાન ચાલીસામાં મન લાગ્યું તમારું અને બે હનુમાન જો ટકરાઈ ગયા તો બે પાંચ મરી જશે. તમે સાઈડ બતાવવા માટે તમારી ડ્યુટી છે, તમારું કર્તવ્ય છે, એટલા માટે તમે ઉભા છો. પછી ઘેર જઈને હનુમાન ચાલીસાના પાઠ કરો, હા નામ સ્મરણ તમે કરો એ વાત બરાબર છે. જ્યારે પણ કોઈ કામ કરવું હોય જેટલી તન્મયતા કરી શકાય એટલી તન્મયતાથી કરો. હું જયારે આ પ્રવચન કરું, કોઈ ફોટોગ્રાફર આડો આવે, કોઈ આમ આવે, મને ના ગમે, જરાય ના ગમે. તમે એક જગ્યાએ બેઠા બેઠા ઉતાર્યા કરો, તમને વિક્ષેપ થાય, મને વિક્ષેપ થાય, સભાને વિક્ષેપ થાય. પેલી ખાડી રહી છે અને આ ચૂડીઓ છે ને એનો ખખડાટ છે એને વિક્ષેપ કરે છે. પછી એને સૂચ્યું, અને સૂચ્યું એટલે એને એક કંકણ રહેવા દીધું, બાકીનો બધા કંકણ કાઢી મૂકી દીધું. એ કેટલા માટે રહેવા દીધું કે આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ છે. પેલો દત્ત ઉભો ઉભો જુએ છે ને, હસે છે, વાહ વાહ વાહ, ગુરુ મળ્યા, ગુરુ મળ્યા. શું ગુરુ મળ્યા? એકાકી વિચરે યતિ કુમાર્યા ઇવ કંકણમ. હે યતિ, હે સાધુ, હે સંન્યાસી, તારે જો શાંતિનો અનુભવ કરવો હોય તો એકલો રહેજે. જો બે પાંચ દસ ભેગા થયા ને બસ, પછી વાસણ હોય ને ખખડે નહીં એવું કદી બને જ નહીં.
તમારા ઘરમાં 2-5-10 વાસણ ભેગા કરો અને કદી ખખડે નહીં, એવું કદી બને. એટલે પ્રશ્નો પેલા ઉકેલે છે અને બધા ચર્ચા કરે છે. ઘણા વર્ષો પહેલા મારે કાશ્મીર જવાનું થઈ ગયું, ઘણા વર્ષો થઈ ગયા, ત્યારે બહુ સારું વાતાવરણ, બક્ષી ગુલામ મોહમ્મદનું રાજ હતું. અને અમારે સાધુઓની એ કઈ વિચિત્રતા, હું તો ઘણી વાર લોકોને કહું વધારે નહીં તો એક વર્ષ માટે તો આવો, જરા અનુભવ તો કરો, પછી જતા રહેજો પાછા. એક વર્ષ આવીને અનુભવ તો કરો, પણ યાદ રાખજો તમે સીધા કોઈ મંદિરના મહંત હોવ તો કશો અનુભવ નહીં થાય. પહેલા રખડવાનું, ભટકવાનું, તમને ખબર પડે ભૂખ શું વસ્તુ છે, અપમાન શું વસ્તુ છે. ઉઘાડા પગે હાથમાં પૈસો રાખ્યા વિના પોણા ભાગનું ભારત ઉરખડે, અને મને એ અનુભવ બધા થયા. એટલે કાશ્મીર શ્રીનગરમાં ઉતરેલા, ને જ્યાં ઉતરેલા એ મહંતે અમને કહ્યું કલ રાજા કે અહીંયા ભોજન કરીને જાના હે, રાણીએ બોલાયા છે. હરિસિંહજી જે દેવ થઈ ગયેલા કાશ્મીરના રાજા, એમના રાણી હતા, એમને એમની રાણીએ અમને બધા સાધુઓને ભોજન કરવા માટે બોલાવ્યા. હવે તમને જેમ હરક હોય ને એમ અમને હરક હોય કે આજ નગર શેઠ કે આ ભોજન કરીને જાય. નગર શેઠને જેટલો આનંદ હોય એના કરતા વધારે અમને આનંદ હોય. એટલે અમારે, અમે 5-6 સાધુઓ હતા, હું નાની ઉંમરનો, ત્યારે 24-25 વર્ષ મને થયા હશે, 24 વર્ષ. એટલે મને મોડી મોડી ખબર પડી, પણ અમારે 4-5 સાધુઓ હતા ને બધા હવારે મુંડન કરાવવા બેસી ગયા. આ મુંડન પણ શ્રૃંગાર છે હો, એમના સમજતા, તમારા માટે નહીં અમારા માટે. સવારે જ બધા મુંડન કરાવવા બેસી ગયા. બાળંદને બોલાવીને મેં પૂછ્યું કે ક્યાં વાત છે સ્વામીજી, આજ સબ મુંડન કરાવે, તેરે કો પતા નહીં હે? નહીં, આજ મહારાણી કે યહાં ભોજન કરને જાના હે. હવે મહારાણી કે યહાં ભોજન કરને જાના હે, મુંડન કરાના હે, શ્રૃંગાર ચક 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 આ તોલિયું થતું હોય ને. પછી તો ગયા અમે બધા, બધી ઘણી વાત છે એની, તો બહુ અદભુત વાતો છે, અદભુત વાતો છે. રાણી ઠેઠ દરવાજે આવે અને દરવાજે આવીને પગમાં પડેલી, અને અમને સંકોચ થાય કે આટલી મોટી એનો વૈભવ, એનું ઐશ્વર્ય, એનો મહેલ, એના એના પહેરા, એ બધું જોઈએ ને, એ અમારા પગમાં પડી છે. અમને બધાને સોફા ઉપર બેસાડીને નીચે બેઠેલી, અમને કે માતાજી માતાજી ઉપર બેઠી. નહીં 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 મહારાજ, મેરે કો આશીર્વાદ દીજીએ, મેરે કો આશીર્વાદ દીજીએ, મેરા કરણસિંહ એને ઓ ધ્રુવ જૈસા બને, પ્રહલાદ જૈસા બને, આ એને માગેલું. એને એમ ના કહ્યું કે રાષ્ટ્રપતિ બને કે પ્રધાનમંત્રી બને કે એવું ના માગેલું. મેરા કરણસિંહ જો એને ઓ ધ્રુવ જૈસા બને, પ્રહલાદ જૈસા બને. ઘણી વાર એવું લાગે કે આ સંસારીમાં કોઈ સાધુ બેઠો છે અને સાધુમાં કોઈ. હવે કરણસિંહ આવ્યા પછી, એ તો સંસ્કૃતના વિદ્વાન છે, પછી ઘણી બધી વાતો થઈ. સૌથી નાની ઉંમરનો હું, અને બન્યું એવું કે વાતો બધી મારા સાથે જ વધારે થાય. પેલા સિનિયર હોય એમને તો ના જ ગમે, સ્વાભાવિક છે, કંઈક નિયમ છે કે સિનિયર હોય. હવે પેલા મારા સામે પૂછે બોલે એટલે પછી હું બોલું. પણ જમવા બેસવાનું થયું ત્યારે મેં નક્કી કર્યું કે આપણે સૌથી પાછળ બેસવું, અને અમે મારો નિયમ પહેલેથી, એટલે સિનિયર હોય ને એ પહેલા બેસે, આપણે જુનિયર સૌથી પાછળ બેસે. એટલે બધા બેસી ગયા પછી સૌથી જુનિયર તરીકે હું સૌના છેલ્લો બેઠો. નસીબ કેવું આકરું કે મારા તરફથી જ પીરસવાનું શરૂ થયું. પેલા સિનિયર હતા એ બધા જુનિયર થઈ ગયા, અને હું જે જુનિયર હતો એને ચાંદલો કરવા માંડ્યો, દક્ષિણા ને બધું કરવા માંડ્યું, મારાથી જ શરૂ કર્યું. અને મને એવો સંકોચ થાય, અને પેલા દાંત પીસે બધા, આ તો અમારી દુનિયાની વાત કરો. અરે તમે વાતને સમજો, મુદ્દાને સમજો. પ્રશ્નો છે, એ પ્રશ્નો ઉકેલે, એ પ્રશ્નો ઉકેલનારા મહાપુરુષ કહેવાય, પ્રશ્નો ઉભા કરનારા મહાપુરુષ ના કહેવાય. આપણે ત્યાં બહુ પ્રાચીન કાળમાં ઋષિ પ્રથા હતી, અને ઋષિ પ્રથા એ સમાજના પ્રશ્નો ઉકેલતી, રાષ્ટ્રના પ્રશ્નો ઉકેલતી,
માનવતાના પ્રશ્નો ઉકેલતી, શિક્ષણના પ્રશ્નો ઉકેલતી, જીવનના બધ ધનુર્વેદ શીખવાડે, શસ્ત્રોના પ્રશ્નોને ઉકેલતી, બધા પ્રશ્નોને ઉકેલ. અને ઋષિ કોઈના પાસે માગવા ના જાય, કોઈની પાસે લાંબો હાથ ના કરે, એ પોતાનું ગુરુકુલ બનાવે, સામો તંદુલ જે હોય ગૌશાળા પોતાના પગ ઉપર ઉભા રહે, કૃષ્ણ હોય કે સુદામા હોય એક સાથ રે સુવાનો, એક જ જગ્યાએ અહીંયા રહો, ભણો અને ઘેર જાઓ. આ આપણી એક વ્યવસ્થા હતી, પ્રશ્નો ઉકેલનારી વ્યવસ્થા. પછી અમે પરાવલંબી બન્યા, ભગવાન બુદ્ધ થયા, મહાવીર થયા, શ્રમણ યુગ આવ્યો, અને પછી ટોળે 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 ટોળા થયા. એ બધાના પ્રશ્નો સંસારીઓ ઉકેલે, એમને જમવાનું સંસારીઓ, કપડાં સંસારીઓ, આવાસ સંસારીઓ, ભલાણો સંસારીઓ, એ બધા ઉકેલે એટલે પેલા શાંતિથી ભોંયરામાં બેસે. એક માણસને ભોંયરામાં બેસાડવા માટે કેટલા માણસોએ અશાંતિ ભોગવવી પડે, મારી વાતને સમજો. કદી પણ શાંતિની ખોજમાં ના નીકળશો, શાંતિની ખોજમાં ના નીકળશો. સમાજને શાંતિ આપવા માટે અશાંતિને સ્વીકારી લેજો. રામ જો શાંતિની ખોજમાં નીકળ્યા હોત ને હિમાલયમાં જઈને બેઠા હોત તો આ ઋષિઓનું શું થાત? શિવાજી જો હિમાલયમાં જઈને બેસી ગયા હોત, રાણા પ્રતાપ જો હિમાલયમાં જઈને બેસી ગયા હોત તો લોકોનું શું થાત? ગાંધીજી છે, એમને મહેર બાબા મળ્યા હતા, ભગવાન હતા, પારસી હતા, સ્ટીમરમાં સાથે જ હતા, ગોળમેજ પરિષદ ઉત્સવમાં જયારે જતા હતા એ જ સ્ટીમરમાં મહેર બાબા હતા. અને મહેર બાબા એ જમાનાના શિક્ષિત લોકોના ભગવાન હતા. એમણે ગાંધીને બોલાવીને કહ્યું, અરે ગાંધી, આ કાદવમાં ક્યાં પડ્યો છે? આ બધું છોડ, આમાં કઈ સાર નથી, મારા આશ્રમમાં આવ, હું તને શાંતિનો અનુભવ કરાવીશ. સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ લખ્યું છે કે આ મહેર બાબા ગમે એટલા મોટા આધ્યાત્મિક પુરુષ હોય પણ મારા ઉપર એમની વાતની અસર ના થઈ. આપણે ઈશ્વરનો આભાર માનીએ કે અસર ના થઈ, અને જો અસર થઈ હોત તો એક મોટો બાવો વધારે વધ્યો હોત, એમાં બીજું શું થવાનું હતું? એક નવો સંપ્રદાય ઉભો થયો હતો. એમણે પ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન કર્યો. આ દેશ ગુલામ, આપણે અંગ્રેજોની બેડીઓમાં, ખેડૂત વેઠ કરે, સુથાર વેઠ કરે, લુહાર વેઠ કરે, વરસાદ પડ્યો હોય, ખેતરમાં વરાપ આવ્યો હોય, હળ ચાલતું હોય, અને બે પૈસાનો માણસ આવીને મણમણની ગાળો દઈને એનું હળ છોડાવીને વેઠમાં લઈ જાય. હવે આનો આ લોક સુધારવો છે કે પરલોક સુધારવો છે? અને પરલોક સુધારનારા લાડવા ખાઈને સુધારે પાછો, પેલો રોટલો ના પામે ને એને લાડવા ખાઈને પરલોક સુધારે. આખું એક મોટું એક આંદોલન એક ચલાવ્યું, ક્રાંતિનું આંદોલન. વર્ષો સુધી લોકોએ કોરડા ખાધા, લાઠીઓ ખાધી, જેલ ભોગવી, કેટલું સહન કર્યું. તમને કોઈને ખબર હોય કે ન હોય, તમે કોઈ વાર ચડોતરમાં આવજો. અને સરદાર જે સરદાર બન્યા એ પહેલી લડત એમણે રાસમાં આપી, બારડોલી રાસ. ગાંધીજીએ કહ્યું તમે આ લડત ઉપાડો. ત્યારે જે વેરો નાખેલો એ વેરાના સામે સરદારને ઉભા કર્યા. અને ખેડૂતો છે, હવે ખેડૂતો તો એ જમાનાના ખેડૂતો એટલે દેવાદાર ખેડૂત, માટીના ખોરડા, ઘરમાં કશું હોય નહીં, બે ગોદડા, બે ભેંસો હોય કે બે બળદ હોય, માડ જેમ તેમ કરીને ખેંચીને પૂરું કરે. ને સરકાર કઠોર બની, એના બળદ હજાર હરાજ કર્યા, ભેંસો હરાજ કરી, ઘરના બારણા કાઢી લીધા, ખેડૂતો ખેતરમાં ચાલ્યા ગયા. ત્યારે સરદારે કહેલું, તમે મારા ઉપર વિશ્વાસ કરો, આ એકે એક વસ્તુ તમારી નગારો વગાડીને પાછી આવશે, હું તમને ભિખારી નહીં બનાવું, પણ તમારે લડત આપવી પડશે. અને ખેડૂતો મક્કમ રહ્યા. એક આ મુદ્દો પણ યાદ રાખજો, નેતા એને કહેવાય જે હજારો માણસોને તૈયાર કરી શકે, જે હજારો માણસોને બલિદાન આપવા માટે, ફના થવા માટે તૈયાર કરી શકે. મહિના મહિના, બબે મહિના, ત્રણ ત્રણ મહિના સુધી ખેડૂતો ખેતરોમાં રહ્યા, ઉઘાડા તાપમાં રહ્યા, બૈરા છોકરા બધા રહ્યા, અને એમની બધી
હરાજ થયેલી વસ્તુ ખરીદનારા માણસો આજે એમના નામ આપીએ તો એમને ફૂંકવાની ઈચ્છા ના થાય એવા માણસો એ બધું ખરીદ્યું. એ ખુશ થયા, સારું થયું. આ આપણે 100 રૂપિયાની વસ્તુ 5 રૂપિયામાં, 100 રૂપિયાની વસ્તુ 5 રૂપિયામાં, એ લોકોએ ખરીદી બધી 5-5 રૂપિયામાં વસ્તુ. પણ સરદાર અડીગમ અડીખમ રહ્યા અને એમણે કહ્યું તમારી વસ્તુઓ બધી પાછી આવશે, તમારી જમીન પાછી આવશે, તમારા ઘર પાછા આવશે. આજે એ ખેડૂતો જેમણે એ બલિદાન આપ્યા અને વેરો કઢાવી નાખ્યો એની આરતી ઉતારીએ તોય આપણે ઓછા કહેવાય, કારણ કે આજે જે આપણે રૂડા છીએ એ એમના બલિદાનથી રૂડા છીએ. આ પ્રશ્નો ઉકેલાય, આ પ્રશ્નો ઉકેલાય. એટલે એક તો એવા લોકો છે કે જેમણે પ્રશ્નો ઉકેલવા માટે જીવન સમર્પણ કર્યું, વિચારો કર્યા, ચિંતન કર્યું, સાધના કરી. એક એવા છે કે જે પ્રશ્નોને અડ્યા છે, પ્રશ્નોને ટચ જ ના કર્યું. કોઈ વિધવાના પ્રશ્નો કોણે ટચ કર્યા, ત્યક્તાના પ્રશ્નોને કોણે ટચ કર્યા, કેટલા વૃદ્ધો પાછલી જિંદગીમાં સડી સડીને મરી ગયા, કેટલા અનાથ બાળકો ક્રિશ્ચિયનો ઉપાડી જાય, એમને ક્રિશ્ચિયન બનાવે, પણ આપણામાંથી કોઈ એમને કેમ ના ઉપાડી શકે. અમારે ચડોતરમાં તમને જો ખબર હોય તો ડોક્ટર કુક થયા, જર્મનીનો ડોક્ટર હતો અને આણંદમાં મિશનરીનું દવાખાનું ચાલે અને કુક ડોક્ટર એટલે એની એટલી બધી પ્રસિદ્ધિ, લોકો દોડતા આવે. અને ત્યારે પ્લેગ ચાલેલો ને પ્લેગમાં ગામના ગામ ખલાસ થઈ જાય. એવા એક ગામમાંથી એક છોકરું એ ઉપાડી લાવે, પટેલનો છોકરો. એના મામા એના કાકા કોઈ સગા થવા તૈયાર નથી. 4 વર્ષનું એ છોકરું એ ઉપાડી લાવે. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં, જે દિવસે આટલા મોટા ધર્મનું એક 4 વર્ષનું બાળક સંગરવા માટે આપણું કોઈ મંદિર તૈયાર નહીં, કોઈ આશ્રમ તૈયાર નહીં, કોઈ સંસ્થા તૈયાર નહીં, અને પેલો લઈને હું એ લઈને લઈ ગયો, એને ભણાવ્યો, ખૂબ ભણ્યો, છોકરું બાહોશ નહીં, એને વિલાયત મોકલ્યો અને વિલાયત ભણીને ડોક્ટર થઈને આવ્યો, FRCS થઈને આવ્યો અને કુકની જગ્યાએ બહુ સારું કામ કરવા લાગ્યો. ત્યારે પેલા મામાઓને કાકાઓને ખબર પડી, એ બધા દોડતા ગયા, બેટા તું તો અમારો ભાણો થાય, તું તો અમારો ભત્રીજો થાય. ત્યારે એ ડોક્ટરે કહ્યું કે તમે મામા હો કે કાકા હો, મારો મામો કહો કે કાકો કહો, આ કુક છે, બહાર નીકળો, ગેટ આઉટ, બહાર નીકળો, માદા થાવ તો આવજો, હું તમારી સેવા કરીશ, પણ ફરી કોઈ દાડો મામા થઈને ના આવજો. કેમ આપણે પ્રશ્ન ના ઉકેલ્યા? પેલા એ પ્રશ્ન ઉકેલો, આપણું એક રત્ન એના ખોળામાં બેસી ગયું. જો આપણે આપણા પ્રશ્નો ઉકેલ્યા હોત તો આ રત્ન એના ખોળામાં બેસવાનું નથી, ડાંગમાં જવાનું થયેલું. અમારી ગાડી બગડી આખી, બસ લઈને, અને પછી રાત રહેવાનું થયું. પછી રાત રહે આદિવાસીઓમાં જંગલી માણસો, આજે તો ઘણા સુધર્યા, ત્યારે તો બિલકુલ પછાત હતા. અને મેં પૂછ્યું, રસ ભેગો કરે બધાને પૂછ્યું, મેં તમે શું ખાઓ છો? કોઈ વાત ના કરે શું ખાય છે. બહુ આગ્રહ કર્યો 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 ત્યારે પૂછ્યું, આવડું મોટું માટલું બતાવ્યું, આ માટલામાં 15 કિલો પાણી નાખવાનું અને 1/2 કિલો નાગલી હોય, નાગલી ત્યારે જંગલી લોકો નાગલી કરતા, એ નાગલીનો લોટ નાખીને એને ઉકાળ 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 કરીએ, પછી આ 7-8 કિલો રહી જાય, એ પછી વાટકો ભરીને પીને અમે આખો દિવસ કાઢી નાખીએ. મારી સાથે બધા સારા સારા સુખી માણસો હતા. મેં કહ્યું આજે આપણે અહીં બ્રહ્મભોજન કરાવવાના છીએ. અને કે અહીં બ્રાહ્મણો ક્યાંથી? મેં કહ્યું નવા બ્રાહ્મણો, આપણા નવા બ્રાહ્મણ, આ બધા આદિવાસીઓ છે ને, એ બધાને આપણે જમાડવાના છે. અરે મને કે આ તો શિકારી લોકો, આ તો બધા શિકારી લોકો. મેં કોઈ શિકારી છે તો એ મારા છે ને, રામે શિકાર કરવા જતા હતા. જાઓ રામાયણ વાંચો, તમે મહાભારત ને રામાયણ વાંચો. આ બધું આપણે પડતું મૂક્યું અને પછી માર ખાતા થઈ ગયા. જે આવે મારે ટપલી, જે અરે તમે બાહોશ બનો ને, હાથમાં ભાલો લઈને નીકળો ને, હાથમાં તલવાર લઈને નીકળો ને, હવે તમારા હાથમાં તો કશું છે નહીં, માર ખાવ પછી આખી જિંદગી. શીરો ને બટાકાનું શાક બનાવતા, બીજું કઈ બને એવું નતું, શીરો ને બટાકાનું શાક. 10-15 ઝૂંપડા હતા, એ બધાને બોલાય લાઈન સર બેસાડ્યા. તમે એનો ચહેરો જુઓ, એક કોરિયો શિયાળો ખાય
એક બટાકાનું પતિકું મોઢામાં મૂકીને કઈ આનંદ એમના ચહેરા ઉપર, કઈ આનંદ, કઈ આનંદ. મેં કહ્યું જો આ ભગવાન જમે છે, આ શબરીના બાળકો જમે છે. તમે શબરી શબરી તો કરો છો પણ આ શબરીના બાળકો જમે છે, આ એકલવ્યના બાળકો જમે છે. જો તમે પહેલેથી જમાડ્યા હોત તો આજે અનામતનું આ દુઃખ ના હોત, પણ આપણે ના જમાડ્યા એટલે હવે આ અનામતની ઉપાધિ આપણે કરવી પડી છે. હવે તો જમાડો, હવે તો ભેગા કરો, પ્રશ્નો ઉકેલો, પ્રશ્નોને બગાડો નહીં, પણ પ્રશ્નોને અડ્યા જ નહીં. એ કેટલાક લોકોએ પ્રશ્નો બગાડ્યા, ઉલટા સામાજિક પ્રશ્નો બગાડ્યા. 8 વર્ષની છોકરી વિધવા થઈ. મને ખબર છે, અમારે ઉત્તર ગુજરાત બીજો મુદ્દો યાદ રાખજો, ફકીરી કરવી હોય એને કદી પણ સંબંધો ઉપર વિશ્વાસ નહીં કરવાનો. સંબંધો રહેતોય વાહવા અને તૂટે તોય, નહીં તો તમે સંબંધોના ગુલામ થઈ જાઓ. અરે રે, આમને ખોટું લાગશે તો, આમને ખોટું લાગશે તો, આમને ખોટું તો થાવ, વિદૂષક થાવ. પછી વિદૂષક થઈને બધાને રાજી કરો, બધા તો ફકીરી ના કરી શકો. મને ખબર હતી કે આ રિસાઈન ગયો, હવે સંબંધ તૂટી જવાનો. તૂટે, આપણે કઈ વેવાઈ તો થયા નથી કે મારી દીકરી પાછી આવે એવો તો કોઈ પ્રશ્ન નથી. હવે આવે તો વાહવા, ને ના આવે તો એમ, મારે કોઈ ફનફાળો કરવાનો નથી. કોઈ ચાલો હવે આપણે એવો કોઈ પ્રશ્ન. 2 વર્ષ પછી એક ગાળો ગાળો ખાવાનો, માર ખાવો પડે તો માર ખાવાનો. પણ મલીદા ખાઈને, દૂધપાક ખાઈને જો પ્રશ્નોને ટચ ના કર્યા તો તમે પૂજાઓ તો ખરા, પણ તમે પ્રશ્નો ઉકેલી ના શકો. એટલે ઘણા એવા છે, પ્રશ્નોને અડવાનું જ નહીં. એ તો સંસાર કી બાત હૈ, હમ કુછ નહીં કરતે, તુમ જાણો તુમ્હારા સંસાર જાણે. તો તમે શું જાણો છો? બસ અમે અમારું જાણીએ છીએ. વર મરો કે કન્યા મરો, તરવાણું ભરો, એ અમે અમારી વાત જાણીએ છીએ. એટલે એક એક તો પુરુષ એવા હોય, મહાપુરુષ, જે પ્રશ્નોને ઉકેલે. ભારતની પાસે ઘણા પ્રશ્નો છે અને ઘણા ઉભા કરાયેલા પ્રશ્નો. જેણે અસ્પૃશ્યતાનો પ્રશ્ન ઉભો કર્યો, આજે આપણે એના સામે ઝઝૂમી રહ્યા છીએ. તમે કદી કોઈ મુસલમાનને અસ્પૃશ્યતા નિવારણ માટે આંદોલન કરતો જોયો? કોઈ મુસલમાનને તમે જોયો કે ભાઈ અડવામાં પાપ નહીં, અડવામાં પાપ? એને એના ત્યાં પ્રશ્ન જ નથી. પ્રશ્ન તો આપણે ઉભો કર્યો છે, એના ત્યાં તો એ પ્રશ્ન જ નથી. મને ખબર છે, હું જયારે નાનો હતો અને પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે એક હરિજનનો છોકરો ભણવા આવતો. તે હરિજનના બ્રાહ્મણ કહેવાય, ગુરુ કહેવાય. એને અમે બહાર બેહાડતા, અમે બધા અંદર બેસીએ, એની બહાર બેસે. સાહેબ છે એની એની પાર્ટીને અડે નહીં, એટલે આમ બતાવે, એટલે આમ જુએ દૂરથી. અમને બધાને મારવા હોય ત્યારે આંકડીથી મારે, પણ એને મારવો હોય ને ત્યારે એક મિયાના છોકરાને કે 4 આંકડીઓ મારે. અને એ મિયા એવો હતો ને, બરાબર ફટકારે. એટલે મેં કીધું તું તો દયા કર. હવે ભૂલે ચૂકે જો અમે જાણતા અજાણતા એને અડી જઈએ, એટલે પહેલો ઉપાય શું કરવાનો? છાંટ લેવાની. આમ પેલું હોય ને સોનું હોય ને, સોનાનું આમ કરીને આમ છાંટો, એટલે પછી આબડછેટ નીકળી જાય. પણ સોનું ના હોય ને પાણી ના હોય તો મિયાં નડવાની. હવે આ કહો, આ કયું શાસ્ત્ર ક્યાંથી આવ્યું? આ કોણે આ બધું કર્યું? અને વર્ષો સુધી આ ચાલતું રહ્યું, વર્ષો સુધી આ બધું ચાલતું રહ્યું. કોણે આ પ્રશ્નો ઉભા કર્યા? અને જેણે ઉભા કર્યા એણે તમારા દેશનું કે સમાજનું ભલું કર્યું કે ભૂંડું કર્યું? અને જો ભૂંડું કર્યું હોય તો હવે એની આરતી ઉતારવાની ના હોય, એની પૂજા કરવાની ના હોય. નરસિંહ મહેતા બિચારો 400 વર્ષ પહેલા હરિજનોના ઘેર સત્સંગ કરવા જાય, 400 વર્ષ, ત્યારે તો આવું કોઈ આંદોલન નહોતું. અને પછી નાગરો એને નાક બહાર મૂકીને ગામ બહાર કાઢે. અને હવે આપણને ભાન થાય, પણ હવે તમે આજે તો જુઓ કે આજે કોઈ નરસિંહ મહેતા ની દુર્દશા તો નથી થતી. આપણે જૂના નરસિંહની વાત તો કરીએ છીએ. બીજી બધી વાત જવા દો. મારે જે મુદ્દાની વાત કહેવાની છે એ છે કે આમાં મોટા ભાગના પટેલો બેઠેલા છે. બીજા ભાઈઓ બેઠા હોય તો બરાબર છે, મને વાંધો નથી. પણ હું તમને એટલું પૂછવા માંગુ છું કે પટેલોએ ભણવાનું ક્યારથી શરૂ કર્યું? બહુ તો 3જી પેઢી કે 4થી પેઢી. તમે 4થી પેઢી ઉપર 5મી પેઢી જુઓ તો અભણ બિલકુલ. આ 3 કે 4 પેઢીમાં પટેલો બેરિસ્ટર બન્યા, વકીલો બન્યા, ડોક્ટર બન્યા, ઉદ્યોગપતિ બન્યા, વેપારી બન્યા, હીરાના વેપારી. અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં તમે જ્યાં જાઓ, 3 પેઢીમાં જો આટલો મોટો કૂદકો તમે માર્યો હોય
દુનિયાની કોઈ પ્રજાએ આટલો મોટો ભૂસકો નથી માર્યો. અમેરિકાને અમેરિકા થતા આઝાદી પછી 200 વર્ષ લાગ્યા છે, ત્યારે આ પટેલો ખાલી 3 પેઢીમાં, આમાં પહેલી પેઢી તો ત્રીજી ચોથી ચોપડી ભણી, એણે એના છોકરાને ભણાવીને માસ્તર કર્યો, શિક્ષક કર્યો. શિક્ષકે પાછો છોકરાને ભણાવ્યો, એ ડોક્ટર થયો કે વકીલ થયો કે કંઈક થયો. બસ આ ચોથી પેઢીનો ઇતિહાસ. જો 4 પેઢીમાં આ આખી પ્રજા આટલો મોટો કૂદકો મારી શકે, આજે ગુજરાતની ભારતની સુપર પ્રજા બની શકે, તો એને 400 વર્ષ પહેલેથી ભણાવ્યું હોત તો, એને 1000 વર્ષ પહેલેથી ભણાવ્યું હોત તો. તમે કોઈ વાર વિચાર કર્યો? આપણી ભૂલ છે એવું નથી, હો મુસ્લિમો આપણા કરતા 200 વર્ષ પાછળ છે. હમણાં હું ખંભાતનો ઇતિહાસ વાંચતો હતો, ને ખંભાતમાં નવાબી રાજ્ય, અને નવાબી રાજ્યમાં આખા સ્ટેટમાં 7 સ્ત્રીઓ ભણેલ, આખા સ્ટેટમાં, એમાં 5 હિન્દુની 2 મુસ્લિમ. એટલે ભણેલી એટલે 2 ચોપડી ભણેલી, ભણેલી એટલે કઈ મેટ્રિક પાસ ની 2 ચોપડી, આમ લખતા વાંચતા આવડે એવું. અફઘાનિસ્તાનમાં જઈને જુઓ તાલિબાનોએ શું દશા કરી છે, ઈરાનમાં જઈને જુઓ એ જે રૂઢિવાદીઓ છે, રૂઢિવાદીઓએ શું સ્ત્રીઓની દશા કરી છે. બધાને ઘરમાં જાઓ, ભણવાનું બંધ કરો, નોકરી બંધ કરો, બુરખો નાખો, 4 દિવાલ મારો, બહાર નહીં નીકળવાનું. પુરુષ નીકળે અને જો દાઢી ના હોય, 4 ઇંચની દાઢી ના હોય, જેલમાં પૂરી દેવાની. 2 ઇંચની હોય તો 2 ઇંચ વધે ત્યાં સુધી એને જેલમાં, અને ખાવાનું ઘેરથી લાવવાનું પાછું. પછી 4 ઇંચની માપે પછી બહાર કાઢવાનું. આ રૂઢિવાદ છે, અને જેવો હિન્દુઓનો રૂઢિવાદ એવો જ આમનો રૂઢિવાદ. આપણે એમાંથી બહાર નીકળી ગયા છીએ, ઘણા આંદોલનો કરીને આપણે બહાર નીકળ્યા છીએ, કારણ કે આપણને રાજા રામમોહન રાય થી માંડીને દયાનંદ સરસ્વતી, સજાનંદ સ્વામી અને મહાત્મા ગાંધીજી જેવા, જ્યોતિબા ફુલે જેવા કેટલા મહાપુરુષો મળ્યા, અને હિન્દુ પ્રજા સુધારાને સ્વીકાર કરે છે. એનામાં ભલે ગમે એટલા દોષો હોય, પણ એ સુધારાને સ્વીકાર કરે છે, એટલે આપણે એમાંથી બહાર નીકળી ગયા. આપણી બહેનો આ બધી માથા ઉઘાડા રાખીને બેસી શકે છે. અને સૌરાષ્ટ્ર છે એટલે હજુ અહીં તો થોડુંક હજુ જરા એવું છે. અમારે ત્યાં તો જુઓ, તમે બધા પાટલું પહેરતા થઈ ગયા, બધા ફોરેન ના થઈ ગયા ને, ફોરેન થી આવે એટલે બધા ટ્રાઉઝર પહેર્યું હોય. તમને અત્યારે ગમે કે ના ગમે, પણ એ ટ્રાઉઝર વાળી આખું પ્લેન ઉડાડતી હોય. મારે હમણાં મદુરાઈ જવાનું થયું, મુંબઈ થી જે પ્લેનમાં બેઠેલો અને મદુરાઈ ઉતર્યો, એને ચલાવનારી સૌદામિની દેશમુખ હતી. સૌ એને કહ્યું, કેપ્ટન સૌદામિની દેશમુખ, વાહ વાહ. અમારે કોઈ પારુલ પટેલ નીકળશે કોઈને કોઈ દિવસે, અમદાવાદ થી મુંબઈ નું પ્લેન ઉડાડે છે, કોઈ પટેલ ની દીકરી ઉડાડે છે, કોઈ વાણિયા ની દીકરી ઉડાડે છે, કોઈ બ્રાહ્મણ ની દીકરી ઉડાડે છે, આખું પ્લેન એને ઉડાડ્યું. વળતો આવ્યો તો યોગાનું યોગ પછી એની એ જ હતી. કેમ? કારણ કે ઘરની બહાર નીકળી, ભણી, ભણીને કેટલા પ્રસંગો પાર કરીને એ કેપ્ટન બની છે. એમને એમ નથી બની, એવું જ લશ્કરમાં છે, એવું જ કિરણ બેદી તમે જઈને જુઓ. અહીંયા આપણે ગુજરાતમાં કેટલી ઊંચી પોસ્ટો ઉપર છે, કારણ કે આપણે એમને બહાર નીકળવા દીધી, આપણે એમને ભણાવી આગળ આવો. હા, એની જવાબદારી છે કે જયારે તું સ્વતંત્ર થઈને બહાર નીકળે તો તું તારી અસ્મિતાનું રક્ષણ કરે, તારા વ્યક્તિત્વનું રક્ષણ કરે, અને રક્ષણ કરે તો તું ઠેઠ સુધી જઈ શકે છે. એટલે પ્રશ્નો, એક તો પ્રશ્નો ઉકેલે છે અને એક પ્રશ્નોને ઉભા કરે છે અને બગાડે છે. જેણે અસ્પૃશ્યતાના પ્રશ્નો ઉભા કર્યા, હું ઘણીવાર અમારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને ચર્ચા કરીએ, મેં કહ્યું તમને ખબર છે, જ્યારે અમદાવાદની બાજુમાં જેતલપુર છે અને જેતલપુરમાં શ્રીજી મહારાજે યજ્ઞ કરેલો, તળાવ છે ત્યાં એ બેઠેલા, દૂર દૂરથી બધા કોઈ બરફી લઈને આવે, સુરતના હાંડીઓ લઈને આવે, ત્યારે તો હાંડીમાં આવતી બધી મીઠાઈ અને બધો ઢગલો પડ્યો હોય, એક કોળી એ જુવારનો 66 નો રોટલો બનાવીને એની પછડીમાં બાંધીને લાવે, પણ હિંમત ના કરે કે આ બધી સારી સારી મીઠાઈઓ અને હું મારો રોટલો આપું તો કેવી રીતે આપું. તો શ્રીજી મહારાજની નજર પડી, એને કહ્યું અહીંયા અહીંયા અહીંયા. તમને ખબર છે એ જમાનામાં
પછેડી કેટલા દિવસે ધોવાતી, આખો શિયાળો પાર થાય ત્યારે ધોવાતી, આજે પાણી છે ત્યારે માણસ જ નતો ધોવાતો, માણસ જ ક્યાં નાતો હતો. અને એને કહ્યું ખોલ આમાં શું બાંધેલું છે, એ ધ્રુજતા હાથે એને રોટલો કાઢ્યો અને રોટલો લઈ એનો શ્લોક બનાવેલો છે કે ડાબા પગ ઉપર જમણો પગ મૂકેલો છે અને ડાબા હાથમાં રોટલો લઈ અને રોટલો છે ને જેમ સુદામાના તાંદડા કૃષ્ણને ખાધા હતા એટલા જ પ્રેમથી એ રોટલો ખાવા લાગ્યો. મુક્તાનંદ સ્વામીએ જોયું ઓહો હો હો રોટલો કાચો છે અને આ મહારાજ તો બધો ખાઈ જશે અને પછી પેટમાં દુખવા આવશે. એટલે મુક્તાનંદ સ્વામીએ પડાવી દીધું, બસ મહારાજ હવે અમને પ્રસાદ તરીકે આપો. અને બધાને પ્રસાદ તરીકે આપ્યો. હું કહું મહારાજ તો અભડાયા નહીં ને, આ પેલા કોળીનો રોટલો ખાધો તો એ મહારાજ તો અભડાયા નહીં ને, હવે તમે શાના અભડાવો. મને કે શું કરીએ, અમારે તો હવે આ બધું ચીલા ચાલુમાં ચાલવું પડે, ભક્તોને રાજી કરવા પડે. અરે મહારાજ તો સંગ્રામ વાઘરીના ત્યાં ગયા હતા, ખબર છે કે નહીં? સંગ્રામ વાઘરીના ત્યાં જઈને દળવા બેસી ગયા હતા, ઘંટીએ દળવા બેઠા. મહારાજ તો એમના એક મિયાજી હતા, એમનો જે પેલું ગાડી ચલાવતા, એ મિયાજીના ત્યાં જઈને સાંજે જમ્યા હતા, એમના ત્યાં ઉતારો કર્યો. તમે વાંચજો એમનું જીવન ચરિત્ર. ઉતરવું તો સુખા મહારાજના ત્યાં, અને સુખા મહારાજને મહારાજ ખૂબ આપતા, જેટલી વાર આવે એટલે એટલી વાર સુખા મહારાજને આપતા. અને સુખા મહારાજના ઘર આગળ જઈને બધા ઉભા રહ્યા, ઘોડી માણકી ઘોડીને કહ્યું, પેલી દીકરીને કહ્યું બેટા તારા બાપને કહે સુખા મહારાજને કે મહારાજ પધાર્યા છે. એ સુખા મહારાજે અંદરથી કહ્યું કહી દે મહારાજ સુખા મહારાજ ઘરમાં નથી. એને કહી દીધું કહી દે મહારાજને કહી દે. એટલે એને આવીને કહ્યું કે મારા બાપા બહાર ગયા છે ઘરમાં નથી. હવે આ જાણે છે ઘરમાં કોણ છે, એટલે કહે છે જાઓ સુખા મહારાજ તમે કાયમ સુખા જ રહેજો, સુખા ને સુખા જ રહેજો. પછી કે ચાલો ત્યારે પેલા ગામ જઈએ, કાઠિયાવાડના ગામ તો બહુ દૂર દૂર હોય. ત્યાં પેલો મિયાજી મળી ગયો અને એને ફટ દઈને ઘોડાની લગામ પકડી દીધી. ના બાપુ અત્યારે નહીં જવા દો, અહુર વેળા થઈ ગઈ, મારા ઘેર ચાલો. અને ખેંચીને બધાને પોતાને ઘેર લઈ ગયો. અને મહારાજ ગયા, ખાટલા ઢાળી આપ્યા, બ્રાહ્મણને બોલાવ્યો, રસોઈ કરી. મહારાજે પોતાના પગના કંકુના પગલા આપેલા આજે પણ એના ઘરમાં છે. એ મિયાજીનો બેડો પાર થઈ ગયો. સુખા મહારાજ સુખાના ક્યાં આગળ છે, ક્યાં? અમે બધા લઈ આવ્યા, એવી લઈ આવ્યા, એવી લઈ આવ્યા, હું તમને શું વાત કરું. અને તમે એને પોષણ આપ્યું, તમે એને પોષણ આપ્યું. કેવી રીતે પોષણ આપ્યું? હું વર્ષો પહેલા મારી 22-23 વર્ષની ઉંમર હતી, ગામડે ગામડે ફરું અને રામાયણની કથા કરું, રાત્રે ગામ બધું ભેગું થાય, પૈસા આવે ત્યાંના ત્યાં બધા વેચીને ચાલતો થઈ જાય. બાજુના ગામમાં એક 80 વર્ષના દંડી સ્વામી આવેલા, અમે બધા 25 જણા લઈને દર્શન કરવા ગયા 80 વર્ષના. પછી એમણે મને પૂછ્યું કે તું રામાયણની કથા કરે છે? મેં કહું હા. તું જમે છે ક્યાં? મેં કહું પટેલોના ત્યાં. અને આવડી ગાળ સંભળાવી મને કે તારું પેટ કેમ નથી ફોડી નાખતો, બ્રાહ્મણનો દીકરો થઈને પટેલના ઘરનો ખાય છે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. હવે 80 વર્ષના એ ને હું 23 વર્ષનો, હું શું બોલું? કશું બોલ્યો નહીં હું તો. પછી અમે તો ઉઠીને ચાલ્યા. એટલે પેલા મારી સાથે જે આવેલા ને મારાથી પ્રભાવિત થયેલા, એ અંદર અંદર વાતો કરે હો કે આ બાપુ 80 વર્ષના થયા પણ ખોળિયું અભડાયું નથી એમ. અને આજકાલના સાધુઓ તો જાન ત્યાં ખાઈ લે, જાન ત્યાં ખાઈ લે. આ મને સર્ટિફિકેટ મળી. પછી મેં પૂછ્યું કે આ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર છે કે ના? તો બાપુ ક્યાં જમે છે? કે સોનીનું એક ઘર છે ને, એના ત્યાં દૂધની દશમી બનાવડાવે છે, પાણી નહીં નાખવાનું, દૂધ નાખવાનું, અને બટાકાનું કોરું શાક બનાવે. મેં કહું આપણે કાલથી એવા દૂધની જ ખાવા, શું કામ પાણીની ખાય? આપણે ખોળિયું અભડાવવું નથી. તમે પોષણ આપ્યું, તમે એવો વિચાર ના કર્યો કે ભાઈ આ ખરું છે કે આ ખરું છે, આ ખરું છે કે આ ખરું છે. અમારે બાજુના ગામમાં એક મહારાજ, એક સંપ્રદાયના આચાર્ય આવવાના, આખું ગામ એમને લેવા ગયું કે આમ પાણી નહીં પીતે, આ નળનું પાણી નથી પીતા, કુવાનું પાણી જોઈએ. હવે કુવાનું પાણી, અત્યારે કુવા બંધ થઈ ગયા, કુવા લાવવા ક્યાં? પછી છેવટમાં એક રસ્તો કાઢ્યો કે એક બંગલો છે ને, બંગલાને ભોંયરું છે, ભોંયરામાં પેલું પાણી નાખવાનું અને એને કુવો સમજી લેવાનો, અને એમાંથી પછી અમારા માણસો ઘરે ઘરે પાણી કાઢીને રસોઈ બનાવશે. 25 વર્ષ જૂનો એ બંગલો, એમાં કેટલા બેક્ટેરિયા ભોંયરામાં,
એ બધું પાણી લાવી લાવીને લોકોએ અંદર નળવે નાખ્યું અને પછી પેલા લઈ ગયા. હવે આને તમે નાહો મહારાજ ચોખ્ખા, મહારાજ ચોખ્ખા કહેવાય. પ્રશ્નો ઉભા કર્યા, પ્રશ્નો ઉકેલ્યા નહીં, પ્રશ્નો ઉભા કર્યા. હું મથુરામાં રહું અને સામે જમનાજીની બાજુમાં એક વૈષ્ણવ મંદિર, એક સંપ્રદાય, તે લાકડા ધોવે, રોજ લાકડા ધોવે, રસોઈ કરતા પહેલા લાકડા ધોઈ પછી તડકે તપાવે. મેં કહ્યું લાકડા કેમ પલાળો છો? ત્યારે કોઈ ખબર નહીં હે આ કોણ કોણ લાવ્યા હોય, કેવા લાકડા હોય અને કોણ અડ્યું હોય. ઠાકોરજી નો ભોગ એટલો શુદ્ધ હોવો જોઈએ. એટલે હાલ હવે ફૂંકો, કીધું ધુમાડો થાય ફૂંકો હવે ઠાકોરજી ના ભોગ લગાડવા માટે. હવે આટલે સુધી હતું ત્યાં સુધી તો ઠીક હતું. એક દિવસ મેં જોયું તો આખી ગુણ હતી ને ખાંટની ગુણ, એ જમનાજીમાં ઝપકોરવા માટે. મેં કહ્યું ભાઈ આ ખાંટની ગુણ કે નહીં, ઇસકો શુદ્ધ કરતે હૈ. મેં કહ્યું ઓર રહેને દો, ઓર રહેને દો, ઓર રહેને દો, શુદ્ધ હો જાય. શું માંડ્યું આપણે, કેવું માંડ્યું છે, કેવું કર્યું છે. એક મહારાજ મેં જોયા તે ચોખ્ખો બનાવી અને રસોઈ બનાવે, રસોઈ બનાવે પણ આમ ડાબો હાથ બહાર રાખે, અહીં પેલી પાવડી મૂકે અને ડાબ આમ બહાર રાખે. મેં કહ્યું મહારાજ એ હાથ બહાર ક્યુ રાખતે હો, અશુદ્ધ હૈ, અશુદ્ધ હૈ, ઉસકો ચોકે મેં નહીં લાને કા, મેં કાટ ડાલો, અશુદ્ધ હૈ. અરે એ હાથ નો ઉપકાર માન કે તારી અશુદ્ધિ એ ચોખ્ખો કરે છે, તારી અશુદ્ધિ ને એ ચોખ્ખો કરે છે, તો એ હાથ નો તું ઉપકાર માન, હવે એને કાપી નાખો તાર તમે. આ બધા પ્રશ્નો ઉકેલવાના છે કે પ્રશ્નો બગાડવાના છે, પ્રશ્નો ઉભા કરવાના છે. પેલા અંગ્રેજો આવ્યા, તમે એક એક અંગ્રેજ નો રસોયો જોજો, મોટા ભાગે હરિજન ચમાર વણકર બધાના રસોયા બધા, અને એ બધા એટલા શુદ્ધ હોય, એટલા ચોખ્ખા હોય, કપડા બપડા હાથ ધોવા ફલાણું બીજું ત્રીજો. અને એવી રસોઈ ખાનારો અંગ્રેજ કોઈની તાકાત નહીં કે એના બંગલા ઉપર કોઈ લાંચ આપવા જાય, કોઈની તાકાત નહીં. કોઈ ડીએસપી ના બંગલે, કોઈ જજ ના બંગલે કે કોઈ કલેક્ટર ના બંગલે ફૂલની ફળની ટોપલી લઈને જાય, સાહેબ સાહેબ કરીને કામ કરાવી આવે, કોઈની હિંમત નહીં. અને આપણા સાહેબો ડુંગળી ના ખાય, લસણ ના ખાય, પણ લાંચ ખાયો, એમાં કઈ વાંધો આવે? અરે તમે ભાન ભૂલ્યા છો, તમે માર્ગ ભૂલ્યા છો, તમે રસ્તો ભૂલ્યા છો, તમને રસ્તો ભૂલવાડવામાં આવ્યો. પ્રશ્ન પાણી નો છે. પાણી, પાણી એટલે વરસાદ, વરસાદ લાવશો કેવી રીતે? યજ્ઞ કરવાથી આવશે? ત્યાં દુનિયામાં તો કોઈ યજ્ઞ થતા નથી. ચેરાપુંજીમાં જઈને જુઓ ને કોઈ યજ્ઞ કરતો નથી. 500 ઇંચ વરસાદ પડે છે. બિહાર ને યુપી ને નેપાળમાં અત્યારે એટલું પાણી છે કે નદીઓમાં પાણી જ પાણી. તમને રસ્તો જ ખોટો બતાવ્યો છે. અશ્વમેઘ કરો એટલે ટોળા ભેગા કરો. મને એક માણસે કહ્યું, મને કે એમના પ્રશ્નો ઉકેલાય કે ના ઉકેલાય, આપણા તો ઉકેલાય છે, આપણા પ્રશ્નો તો ઉકેલાય છે. આપણા પ્રશ્નો એટલે આપણે કે બેગ ભરીને પૈસા લઈને રવાના, પછી બીજે વરસાદ ના આવે તો કઈ નહીં. આ એનો ઉપાય નથી, આ ઉકેલ નથી. ઉકેલ શું છે? ઉકેલ જોવો હોય તો જામકામાં જઈને જુઓ. જુનાગઢ નું જામકા, ભાવનગર નું કયું ગામ? કોબાળા, એ ખોપાળા, ભાવનગર નું ખોપાળા. આ ગામે ગામ જે તમને કુદરતે જે નાની નાની નદીઓ આપી છે એના ઉપર ચેક ડેમ બાંધો. એના ઉપર ચેક ડેમ બાંધો. એ ચેક ડેમ મેં 10 વર્ષ પહેલા મારા પુસ્તકમાં લખ્યું છે. ત્યારે કાઠિયાવાડના એક માણસે મારી ઠેકડી ઉડાડેલી, પત્ર લખીને. મને કે તમને કઈ અક્કલ છે કે નહીં, આવા ચેક ડેમમાં તો ધૂળ ભરી જાય, માટી ભરી જાય. આજે તમે જુઓ તો એ ચેક ડેમો અમારે આ મનસુખભાઈ સુવાગિયા રાત દિવસે કામના પાછળ પડ્યા છે. રાતના ઉજાગરા કરીને, સભા કરીને, સરકાર જે કામ ના કરી શકે એ કામ કરે છે. 51 ચેક ડેમ, પાણી પાણી, બધા તળ ઊંચા આવ્યા, તળ ઊંચા આવ્યા, મગફળી, પશુ પક્ષીઓ, ઝાડ, ઢોરા, માણસ, બધાનો પ્રશ્ન ઉકેલાઈ ગયો. આનું નામ પ્રશ્ન ઉકેલવાનું છે. આ મહાપુરુષ કહેવાય. પેલા પ્રશ્નો વધારનારા છે, આ પ્રશ્નો ઉકેલનારા છે. ઇઝરાયલમાં 2 ઇંચ વરસાદ થાય અને ઇઝરાયલ નંદન વન થઈ જાય તો અહીં તો 15-20 ઇંચ વરસાદ થાય. 15-20 ઇંચે દુકાળ હોય જ. આપણે દુકાળ આપણી જાતે કરીએ છીએ. આપણે પાણીને સમજી નથી શક્યા.
મારું પુસ્તક છે ઇઝરાયલ ઉપર. હું ઇઝરાયલ જઈ અને બધું જોઈને આવ્યો ને અહીંના લોકોને મેં કહ્યું, ભાઈ આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ, પેલા ને 2 ઇંચ વરસાદમાં તો ઇઝરાયલ ને નંદન વન સવારના પરોડીએ જઈને જુઓ તો જમ્બો જેટ ભરી, અને ઇઝરાયલના ફળ, ઇઝરાયલની શાકભાજી, ઇઝરાયલના ફૂલો અમેરિકા અને ઇંગ્લેન્ડના બજારમાં સવારના પોરમાં વેચાતા હોય. એટલા ફળો, આવડું મોટું મરચું હોય, આવડું મોટું મરચું હોય, એકે એક ફળ મોટા, અને ફળને તોડવા માટેના મશીનો હોય. જો 2 ઇંચ વરસાદમાં આ લોકો સુખી સુખી થતા હોય, આપણે તો 15-20 ઇંચ વરસાદ થાય. પણ પ્રશ્નો ઉકેલે એ મહાપુરુષ કહેવાય. એટલે આપણા પાસે પાણીનો પ્રશ્ન છે. એક પ્રશ્ન કાઠિયાવાડમાં હતો એ ઉકેલાઈ ગયો, એ હતો વેઠનો, ત્રાસનો, જુલમનો. પટેલો આના આ જ હતા, વસ્તી આની આ જ હતી. સારું ખોરડું નહીં, સારી ભેંસ નહીં, સારી ઘોડી ના રહેવા દે, સારી રજાઈ ના રહેવા દે. આજે તમારા તંતણમાળના બિલ્ડિંગ બન્યા, ઘરના આંગણે ટ્રેક્ટર છે, બુલેટ છે, ગાડી છે. તમે વેપારી બન્યા, તમે ઉદ્યોગપતિ બન્યા, તમે ડોક્ટર બન્યા, તમે શું ના બન્યા, તમારો આર્થિક પ્રશ્ન લગભગ ઉકેલાઈ ગયો. પણ હવે બીજો પ્રશ્ન એ છે કે પાણી વિના શું હિજરત કરશો, પાણી વિના કાઠિયાવાડમાં રહેશો કેવી રીતે? ત્યારે ત્યાંથી ટેન્કરો ભરી ભરીને પાણી આવશે, અને એ તો ક્રૂડ ઓઇલના ટેન્કર છે, એ તો પીશો તો ઉલટા માદા પડશે. પાણી તમારી પાસે છે અને આ ચેક ડેમના દ્વારા. અને એના કરતા મોટો પ્રશ્ન એ છે કે બાળકોને ભણાવવા. બહેનો, તમારામાંથી જ હીરાના વેપારીઓ કેમ થયા? તમારી પાસે ઈશ્વરે ઘણી ક્ષમતા આપેલી છે, અને એ જે ક્ષમતા છે એને તમે પોતે જાણતા નથી. અને એ પણ તમને કહું કે ક્ષમતા ક્યાંથી આવેલી છે? તમારા પૂર્વજોએ કોઈ પાપ નથી કર્યો, પરસેવાનો રોટલો ખાધો છે, હરામનો નથી ખાધો. એના ખળામાં, એના ખેતરમાં ચોર ખાય, મોર ખાય, પશુ ખાય, પક્ષી ખાય, ભેલાણ થાય, પછી ખળામાં આવે તો રામજી મંદિરનો સાધુ આવે તો એને હુંપડું ભરીને આપવાનું, મહાદેવનો આવે તો એને એમ આપતા 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 જે ઘર ભેગું થયું એ એનું પછી. એ તમારા પૂર્વજોએ હુંપડા ભરી ભરીને આપ્યા છે. એનું જે પુણ્ય છે ને એ પુણ્ય આ તપી રહ્યું છે, અને એ પુણ્યને તપવા દેજો, એ પુણ્યને આગળ વધારજો. તમારા પૂર્વજોએ હુંપડા ભરી ભરીને જે અનાજ આપ્યું ને, હવે તમારે હુંપડા ભરી ભરીને પૈસા આપવાના, કારણ કે હવે તમારા ખળા છે ને પૈસા ના થઈ ગયા. પહેલા અનાજના ખળા હતા ને હવે તમારા ખળા બધા પૈસા ના થઈ ગયા. હવે સુરત નવસારી તમે જઈને જુઓ ને, પૈસા જ પૈસા, પૈસા જ. હા, એટલું છે કે એને તમે સાચી જગ્યાએ લગાવજો, સારી જગ્યાએ બાળશો ને એને વાવજો. રાજકોટમાં જે સ્વામિનારાયણ ગુરુકુલ, ધર્મજીવનદાસજી મહારાજ અને એમના પછી જે બીજા બધા સાધુ સંતો થયા, એમણે વિચાર કર્યો કે શ્રીજી મહારાજે અમને ઘણું આપ્યું અને ઘણા સારા રસ્તે દોર્યા, પણ અમારો હજુ પાયાનો પ્રશ્ન તો શિક્ષણનો છે, ને ખેડૂતનો દીકરો ભણશે કેવી રીતે? એટલે એમણે ગુરુકુળોની સ્થાપના કરી, અને ગુરુકુળોમાં એવી વ્યવસ્થા કરી, ખાલી 1 રૂપિયો, 1 દિવસનો 1 રૂપિયો, 360 દિવસના 360 રૂપિયા, પણ તમારી દીકરી કે તમારો દીકરો મૂકો, અમને આપો, અમે ભણાવીને પાછા આપશું. અમે પણ સાધુ નહીં બનાવવાના, તમે એ ગેરંટી લખાવી લેજો, પાછા યાદ રાખજો. હું એ પક્ષનો નથી. હું ઘણી વાર લોકોને કહું હવે બસ થયું, આપણે બધા ઘણા થયા, હવે 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 આપણા જુનિયર ઋષિ પદ્ધતિ ચાલુ કરો બેટા, જા ઘેર જા. હા, યાન્યસ્માકં સુચરિતાની તાન્ય ઉપાસ્યાની નો ઇતરાણી પ્રજાતંતુમાં વ્યવચ્છેદથી, પ્રજાના તાંતણાને તોડીશ નહીં, જા ઘેર જા અને સારો ગ્રહસ્થ બન, 2 પૈસા કમા અને 1/2 પૈસો દાનમાં. એમણે આ બીજા રોપણ કર્યું, અને એ ગુરુકુલ એટલા સફળ રહ્યા, એટલા સારા ને સફળ રહ્યા, કે એ સંદેશાને ઝીલવા માટે શિવલાલભાઈ વેકરિયાએ રાજકારણ છોડીને આમાં પડ્યું. અને રાજકારણ તો હું ઘણી વાર લોકોને કહું કે આ એક ચટકીયો રંગ છે. આપણે ત્યાં 2 જાતના રંગ આવે, એક પેલો ચટકીયો રંગ આવે, એ ચળકે બહુ, પણ જરાક તડકો પડ્યો ને, જરાક પાણી અડ્યું ને, ખલાસ. એક પછી એક નેતા, આજે તમે જીવરાજ મહેતાને કોઈ યાદ કરે છે? બળવંતરાય મહેતાને કોઈ યાદ કરે છે? અરે એ તો કેટલા સાચા નેતા હતા, પણ બધા ભૂલી. હવે જો આવા નેતાઓ ભૂલી જતા હોય તો પછી આપણે ચાલુ ટ્રેનમાં બેઠા ને વર્ષ 2 વર્ષ ત્યાં બીજી ચૂંટણી આવે, ચૂંટણીનો ભરોસો નહીં કે ફરી ક્યારે આવશે ને ક્યારે કોણ ઉડી જશે, એ સ્થાયી કામ નથી.
સ્થાયી કામ આ છે. આ કામ સ્થાયી છે. સરકાર બદલાય, પક્ષ બદલાય, ફલાણું બદલાય, પણ તમે જયારે એક ગુરુકુળ કે એક છાત્રાલય એની જયારે સ્થાપના કરો છો એ બદલાવાનું નથી. અને એમાંથી ભણી ભણીને જે નીકળેલા છે એ તો કોઈ અમર્ત્ય સેન થવાનો છે, કોઈ હરગોવિંદ ખુરાના થવાનો છે, કોઈ રામાનુજન થવાનો છે, કોઈ નારલીકર થવાનો છે, કોઈ વિવેકાનંદ થવાનો છે. એ જે નાના નાના બાળકો તમને દેખાય છે એની અંદર તો આવનારો સોળ કળાનો સૂર્ય બેઠેલો છે, જે અત્યારે દ્વિતીયાનો ચંદ્ર દેખાય છે. તમે એને ભણાવો. અને આ કામ શિવલાલભાઈએ ઉપાડ્યું. એ ઉપાડ્યું તો ખરું, પણ મારા મનમાં એ વર્ષોથી એક વાત ખટકતી રહી છે. હું તમને એક વાત કહી દઉં, મેં અમારું આખું જીવન પટેલોમાં કાઢ્યું છે. પટેલોના ખેતરોમાં ઝોંપડી બનાવીને રહું, સાંજે કથા કરવા જઉં, પાછો ખેતરમાં રહું, એટલે એમની રગે રગ હું જાણું છું. કારણ કે એમાં છોકરીઓનું રક્ષણ કરવું તો એથી કઠિન છે. તમે રેગિંગના સમાચાર સાંભળતા હશો, પેપરોમાં આવતા હોય છે, સાંભળતા હશો. એવી સ્થિતિમાં આપણા એવા છાત્રાલયો હોય જ્યાં વ્યસન ન હોય, જ્યાં કુસંગ ન હોય, જ્યાં બીજો કોઈ ભય ન હોય, સંસ્કૃતિ હોય, ધર્મ હોય, સંસ્કાર હોય, પરંપરા હોય, અને એની સાથે સાથે એની પ્રતિભાનો વિકાસ થતો હોય, આ બધો મેળ, આ બધો યોગ મળતો હોય એવી સંસ્થા કરવાની છે. અને એ સંસ્થા માટેનો આ સરસ્વતી રથ સંચાલિત કરવાનો છે. એટલે સજ્જનો, હું એમ માનું છું કે આ આપણે પાયાના પ્રશ્નો ઉકેલવાનું કામ કરી રહ્યા છે. શિવલાલભાઈને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અને સારું થયું કે રાજકારણમાંથી આ સમાજકારણમાં આવ્યા અને મહારાજશ્રીના આશીર્વાદ મળ્યા. અમારે માધવ પ્રિયદાસજી છે એમના આશીર્વાદ મળ્યા. રૂડાભાઈ પણ સાથે થયા અને બીજા બધા ભાઈઓ પણ સાથે થયા અને આ બધા સાથે થઈ અને આ પ્રશ્નો ઉકેલી રહ્યા છે. ત્યારે હું ખાલી એક મારા આત્મસંતોષ માટે આ સંસ્થાને, આ પ્રવૃત્તિ માટે મારી સંસ્થા તરફથી 25,001 રૂપિયો એટલા માટે આપું છું કે એમ થાય કે ભાઈ આમાં આપણે પણ કંઈક આહુતિ થોડીક આપી, ખાલી લુખા લુખા ના ગયા. અને આ તો તમારા ને તમારા જ છે, એક હાથે લેવાના અને બીજા હાથે આપવાના, તમારા ને તમારા જ છે. અને હવે આવનારો સમય એવો છે કે અમારે બધા સાધુઓએ આ વાત સમજવાની છે કે એક હાથે લો અને બીજા હાથે સમાજની વસ્તુ સમાજને પાછી આપો. કારણ કે સમાજ બેઠો થશે.